અનિતિ કરીને કોઈ આગળ વધ્યું નથી અને વધી નહીં શકે, અને કદાચ વધ્યું હશે તો આજે નહીં તો કાલે એને પ્રશ્ન આવશે જ. તો આ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે થોડા સારા વિચારો છે. પ્રથમ વિચાર આપણે નક્કી કર્યો કે હંમેશા પરિશ્રમી થવું. બીજો વિચાર એ આપણે સમજ્યા કે નૈતિકતા અને પ્રામાણિકતા રાખીને પુરુષાર્થ કરવો, પણ એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સને કોઈ દિવસ બાજુ પર મૂકવા નહીં. ત્રીજી વાત આપણે સમજ્યા કે હેવ અ પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ. આખો દિવસ ગધેડાની જેમ કામ કરવા આપણે સર્જાયેલા નથી અને દુનિયાભરની જવાબદારી આપણે નથી. ટ્રમ્પ સાહેબનું અમેરિકામાં શું થશે એની ચિંતા આપણે અહીં બોરીવલી કેન્દ્રમાં બેઠા બેઠા બહુ કરવાની નથી. આપણે ખાલી ફાઇનલ રિઝલ્ટ આવે એટલું બહુ થઈ ગયું. અહીં બેઠા બેઠાની બહુ ચર્ચા કરવાની હતી. પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ રાખજો. ટુ સેવ યોર ટાઈમ, ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મેં તમને ગણાવ્યું કે તમારા જીવનમાં 23 વર્ષ સુવામાં જવાના છે. 23 ફૂલ યર્સ. હા, આઈ એમ કન્સિડરિંગ ટાઈમ. કેટલું ઓછું સમય આપણી પાસે છે, એમાં પછી તમે સમય ન બગાડતા એટલે વર્ક લાઈફ બેલેન્સ રાખજો. કામ કરતી રીતે તમે કામ કરો છો, પણ ફેમિલી માટેનો ટાઈમ, હેલ્થ માટે, હોબીઝ માટે, સ્પિરિચ્યુઆલિટી માટે તમે ટાઈમ કેમ નથી કાઢી શકતા? ખોટો ટાઈમ વધારે વેસ્ટ થાય છે. એ ગયા વર્ષે ઇલેક્શન થયું ને, એમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન સામસામે હતા, અને એકચ્યુઅલી બોસ્ટનમાં ઇશ્યુ જુદો હતો અને એલએમાં જુદો હતો. એ તારી બેઠા મને શું ચર્ચા કરવાની કે વર્લ્ડ કપ સેમિફાઇનલ્સમાં ન્યૂઝીલેન્ડ સામે ઇન્ડિયા હારી ગઈ ને એમાં આટલા આટલા પ્રશ્નો હતા. હમણાં જો કદાચ વિરાટ કોહલી અહીંયા આવે તો આપણે બધાને 5-5 સલાહ આપીએ. નરેન્દ્રભાઈ આવે તો 10-10. પણ તારી કક્ષા કઈ, એ કક્ષા કઈ જુદી છે. તું અહીંયા અંડર આર્મ લેડીઝ ક્રિકેટ રમીને મોટો થયો છો ચોખંડામાં, અને ત્યાં 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, ખબર છે? જ્યાં પેસ બોલર્સ એક એક બોલ નાખે ને, એક એક ડિલિવરીઝ 95 to 98 miles per hour. તારી જિંદગીમાં તે પેસ ફેસ નથી કરી, ખબર છે? તારી જિંદગીમાં એ ઝડપનો બોલ તે જોયો જ નથી. અને નહીં, T20 પૂરી થાય એટલે ઊભો ઊભો પાછો પાનના ગલ્લે ચર્ચા કરે. એકચ્યુઅલી છે ને, જો બોલ તો આઉટસાઇડ ઓફ સ્ટમ્પ જ જતો હતો, ઓફ સ્ટમ્પ પર પડીને આઉટસ્વિંગ થયેલો. અવે ફ્રોમ ધ બોડી વિરાટ કોહલીને રમવાની જરૂર જ નહોતી. આઉટસાઇડ ધી બોડી, અવે ફ્રોમ ધ બોડી, આટલું સ્લેશ મારવા જાય, કટ લાઈન ફસ્ટ લીગમાં જતો જ રહે ને, આટલી તો મને ખબર પડે છે. વાહ, હવે તને ખબર પડે છે, તને આવતી વખતે મોકલું છું. બીજું શું તને ખબર છે, 98 miles per hour ની ડિલિવરીઝ પર ટપ્પી ખાઈને 2 ફૂટ કટ થાય બે બાજુ. તને તો પેલો ભૂલથી ત્યાં ઊભો રાખી દો ને, તો બોલર પછી ત્યાં પતાઈને જતો રહે ને, તો તું પાછા અમ્પાયરને ફરિયાદ કર કે આ કેમ એક્શન કરી કરીને જતો રહેતો હતો. ખબર પડી હું શું બોલ્યો? દેખાવું જોઈએ ને કઈ, ત્યારે અમ્પાયર કે પાછળ જો, ત્યાં 3 માંથી કશું વધ્યું ના હોય. અને ત્યાં આપણે સલાહ આપીએ કે આવું એક જો થાય ને, એટલે લિમિટ યોર સેલ્ફ, રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. તમારું ડિપાર્ટમેન્ટ હોય એમાં ખૂબ ઊંડા ઉતરવું, બાકી બહુ પૃથ્વી કેટલી સ્પીડે ફરે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી, એ ભગવાને ગોઠવી રાખ્યું છે. એટલે બીજા બહુ બધા ડિપાર્ટમેન્ટમાં લાંબી માથાકૂટ કરવાની નહીં. જે આપણી સાથે સંલગ્ન ડિપાર્ટમેન્ટમાં તમે ઊંડા ઉતરો, હેવ ડીપ નોલેજ ઓફ ઇટ, દેટ્સ ફાઇન, દેટ્સ યોર પ્રોફેશનલિઝમ, દેટ બીકમ્સ ધ સોર્સ ઓફ યોર હેપીનેસ એન્ડ પ્રોગ્રેસ. પણ જે તમારું ડિપાર્ટમેન્ટ નથી, પણ એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર, થોડીક માહિતી આવે એટલે બધી ચર્ચા કરવા માંડે, એટલે એ ટાઈમ એમાં વધારે જતો રહે છે. રાત્રે 12 વાગે સુવા જાય તોય પાછો ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે, કંઈ છે, કંઈ છે, કંઈ નથી, તું સુઈ જા. તું સેલિબ્રિટી નથી, તું સ્વીકાર પહેલા કે હું સેલિબ્રિટી નથી. મારે રાત્રે 12 વાગે ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોવર્સ નથી, એ પેલા તું સ્વીકારી લે. અહીં બેઠો બેઠો સવારે ઉઠે અને પાછો મોબાઈલ આખી રાત એક તો ચાર્જ કર્યો હોય અને પથારીમાં ભેગો રાખ્યો એટલે મગજ વીક કરે. મોબાઈલ ચાર્જિંગ તમે 3 ફીટના રેન્જમાં રાખો એટલે સાયન્ટિફિકલી પ્રૂવ છે કે રેડિયેશન તમારા મગજને આખી રાત ઇફેક્ટ કરે છે.
दूर राखी चार्ज करो पत्थर बाहर निकलता पहला पाछो मोबाइल खेची पाछो सवार ना पोर में पहलू काम आ ऑन डेटा व्हाट्सएप आम धड़ 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 60-70 चैट ने 115 मैसेज आ जाए तो खुश थे पर तमे जोजो एमां 90% तो गुड मॉर्निंग ना फूलड़ा ज होय छे એમાંથી એકાદું ફૂલડું તમને પાછું ગમે એટલે તમે પાછું ફોરવર્ડ તમારા ગ્રુપમાં જવા દો એટલે એ મુંબઈથી ફૂલડું બેંગ્લોર જાય બેંગ્લોરથી આ બાજુ કલકત્તા બાજુ ક્યાંક આવે ત્યાંથી પેલી બાજુ ફાર ઇસ્ટમાં એશિયા પેસેફિકમાં સિંગાપુર હોંગકોંગ જાય ત્યાંથી પછી દુબઈ લંડન થાય નૈરોબી થઈને ન્યુયોર્ક જઈને પાછું પાંચમા દિવસે બધાને ખબર જ છે પાછું પાંચમા દિવસે ફૂલડું ફરતું ફરતું મુંબઈ તમારા મોબાઈલ ઉપર આવી જાય એમાં પાછો બપોરિયામાં કોઈક નવરો બેઠો હોય તો એમાં થોડું ક્રોપ ચોપ કરે એટલે એકાદું પાંદડું કાઢે અને એકાદું પાંદડું ઉમેરે એટલે પાછું નવું ફૂલડું ઉપડે યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ વોટ્સએપનો સમાનાર્થી શબ્દ છે ડસ્ટબિન જો તમને એવી ટેવ હોય કે વોટ્સએપ પર જે આવે બધું વાંચવું અને બધું જોવું તો તમારા છાતી ઉપર ચોક્કસ પાટિયું મારવું પડે કે મૂરખ નંબર એક યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ જરૂર જ નથી આ બધા ગેજેટ્સનો ઉપયોગ ખૂબ સારો છે ફ્રોમ મોબાઈલ ફોન ટુ આઈપેડ ટુ યોર ટેબ્લેટ ટુ યોર પીસી એ બધાનો ભરપૂર ઉપયોગ કરજો ટેકનોલોજી એનો ના નથી અમે પણ કરીએ છીએ પણ પ્રમુખ સ્વામી મહારાજને એક પત્રકારે પૂછેલું કે મોડર્ન ટેકનોલોજી છે એ આશીર્વાદરૂપ છે કે શ્રાપ છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ વિવેક ચૂકે તો શ્રાપ વિવેક ચૂકે એટલે ટાઈમ બગડે અયોગ્ય સાઇટ્સ તમે ઓપન કરો આ અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સમાં ડિવર્સ લોયર્સમાં 5 કારણોમાંથી એક કારણ મેં તમને કીધું બીજું કારણ એ ગણાયું કે ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તમારે જરૂર જ નથી તમે પરિણીત છો તમારું ફેમિલી છે તો કોક બ્રેઝિલમાં રશિયામાં બેઠું છે એની સાથે તમારે ચેટિંગ કરવાની જરૂર શું છે મૂરખ છો તમારું ફેમિલી ડિસ્ટર્બ થશે ફેમિલી લાઈફ રુઇન થઈ જશે શંકાઓ કુશંકાઓ ઊભી થશે જ હવે વ્યક્તિને તમે ક્યારેય મળવાના નથી તમને ખબર નથી એ વ્યક્તિની એજ બીજું ત્રીજું ઘણી કઈ ડિસ્ક્લોઝ ના હોય અને હું તો કહું છું જેન્ડર પણ ક્યાં ખબર પડે છે યસ ઓર નો આધાર કાર્ડ લિંક થશે પછી ખબર પડશે પણ તમને એ ખબર નથી તમને આધાર કાર્ડ લિંક થાય પછી ખબર પડે કે હું તો જેને ડોલી સમજીને વાતો કરતો તો બાજુમાં પેલો ભગો ભરવાડ છે એટલે આવું થવાનું પછી ખોટી તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ છો યુ આર સ્પોઇલિંગ યોર લાઈફ યુ આર સ્પોઇલિંગ યોર કેરેક્ટર એન્ડ યુ આર રુઇનિંગ યોર ફેમિલી એ યાદ રાખજો જરૂર જ નથી તો આ બધો સમય તમારો ખાઈ જાય છે એટલે તમે ફેમિલી લાઈફ માટે ટાઈમ નથી આપી શકતા અને આપણે વાત કરી કે ઘર સભા તમે ટ્રાય કરજો અઠવાડિયામાં 2 વખત ભગવાનમાં શ્રદ્ધા રાખજો થોડા એક્સેપ્ટન્સના એટીટ્યુડ્સ રાખશો તો ઇટ વિલ બી અ હેપી એન્ડ અ પ્રોગ્રેસિવ લાઈફ માય ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ થેન્ક યુ ફોર પેશન્ટલી હિયરિંગ ટુ મી એન્ડ જય સ્વામિનારાયણ